ડીસાના લોકલાડીલા નવનિયુક્ત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના સકારાત્મક અભિગમ અને પહેલથી લોકોમાં ભારે આવકાર. ડીસાના નવનિયુક્ત અને યુવાન ધારાસભ્ય પ્રવીણ માળીએ અનોખી પહેલ શરૂ કરી છે. આમ તો જીતેલા ઉમેદવારોને લોકો ફૂલહાર પુષ્પગુચ્છ કે બુકેથી સ્વાગત કરતા હોય છે, પરંતુ ડીસાના ધારાસભ્યએ લોકોને ફૂલહારમાં પૈસા વેસ્ટ કરવાના બદલે એટલી જ કિંમતની નોટબુકોથી સ્વાગત કરવાની પહેલ કરતા અત્યારે તેમનું ઠેર ઠેર પુસ્તકોથી સ્વાગત થઈ રહ્યું છે. તે દરમિયાન માલગઢ ગામે તેમના શુભેચ્છકો દ્વારા પ્રવીણ માળી વિજેતા થાય તો સાકરથી તોલવાની માનતા રાખી હતી. જોકે તેમાં ધારાસભ્ય પ્રવીણ માળીએ સાકરના બદલે નોટબુકથી તોલવાનું કહેતા આજે માલગઢ ગોગા રાણી ખાતે આવેલા જય ગોગા મહારાજના મંદિરે તેમને શુભેચ્છકો દ્વારા નોટબુકોથી તોલી માનતા પૂર્ણ કરવામાં આવી અને ધારાસભ્યના વજન બરાબર થયેલ 90 કિલો નોટબુકો ગરીબોને અર્પણ કરવામાં આવશે તેવું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું. ત્યારે ધારાસભ્યના આવા સકારાત્મક અભિગમ અને પહેલથી લોકોમાં ભારે આવકાર સાંપડી રહ્યો છે. અહેવાલ નવીન ધર્માણી, બનાસકાંઠા. શુભેચ્છકોને સમર્થકો જે રીતે બુકેથી સ્વાગત કરતા હોય એનો ઉપયોગ ન થતો હોય તો મને એમ થયું કે આનો પણ કંઈક ઉપયોગ થાય, જે શુભેચ્છકો પૈસા ખર્ચે એનો પણ કંઈક લોક ઉપયોગી બને એના વિચાર થકી અમે બુકેની જગ્યાએ નોટબુકનો વિચાર લાવ્યો હતો. એમ એક પરિવાર પ્રભુજી તળસાજી સોલંકી ગોગાટાણી માલગઢ દ્વારા પણ એમને મારી સાકર તુલા માની હતી, તો મેં પણ એક અનુરોધ કર્યો હતો કે હું કોઈ સાકર તુલા કે ગોળ તુલા નથી કરવાનો, પણ જો મારી તુલા કરવી જ હોય, બાધા પૂરી કરવી જ હોય, તો નોટબુક તુલા કરો તો ચોક્કસ આવીશ. અને એના જ ભાગરૂપે આજે આ પરિવારે નોટબુક તુલા રાખી હતી, જેમાં આજે ભાગ લેવાનું થયું. અને આ જે નોટબુકો ભેગી થાય છે એ જરૂરિયાતમંદના લોકોને આપવાની અંદર એક જરૂરિયાતમંદ ભણે તો એના આખા પરિવારને તારવી શકે એ ઉદ્દેશ સાથે અમે આ કામ કર્યું હતું અને એ ખૂબ સારા રિસ્પોન્સ સાથે આગળ વધી રહ્યું.